બોડલી તાલુકામાં આદમખોર બનેલા દીપડાએ 6 દિવસના ગાળામાં 2 બાળકો પર હુમલો કરી ખેંચીને લઈ જઈ મોતને ઘાટ ઉતાર્યા હોવાના બનાવ બાદ બોડલી પંથકમાં ભયનો માહોલ સર્જાયો છે. આદમખોર દીપડાને પકડવામાં હજુ સુધી વન વિભાગને સફળતા મળી નથી, જેને લઈ લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને લોકોને આખી રાત્રે ઉજાગરા કરવાનો વારો આવ્યો છે. ખુલ્લા 6 દિવસમાં 2 બાળકોને ગંભીર રીતે ઇજાઓ પહોંચાડી મોતને ઘાટ ઉતારવાના બનાવના પગલે ધોરીવાવ ગામમાં દીપડાની દહેશત સાથે માતમનો માહોલ છવાયો છે. વન વિભાગ દ્વારા અગાઉ બોડેલી નજીકના બુલધર ગામના બનાવ બાદ આ અમાનવ પક્ષી દીપડાને પકડવા મૂકવામાં આવેલ પાંજરાને ત્યાંથી હટાવી જગ્યા બદલે બીજા વધુ પાંજરા પણ મંગાવી ગોઠવવામાં આવ્યા છે. વન વિભાગના કર્મચારીઓ સતત પ્રયત્નો કરી રહ્યા છે, પરંતુ હજી સુધી આદમખોર દીપડો પકડથી દૂર રહેવાને લઈ બોડેલી પંથકના લોકોમાં અતિ ભયનો માહોલ જોવા મળી રહ્યો છે અને વન વિભાગ દ્વારા કોઈ નક્કર કામગીરી કરવામાં આવતી નથી તેવો આરોપ ગ્રામજનો લગાવી રહ્યા છે. આદમખોર બનેલા દીપડાએ બોડેલી પંથકમાં હાહાકાર મચાવ્યો છે અને 2 બાળકો પર હુમલો કરી મોતને ઘાત ઉપરા દીધા છે. આ માનવ પક્ષી દીપડાને વહેલી તકે પકડી પાડવામાં નહીં આવે તો હજી પણ પંથકમાં ક્યાંક હુમલો કરશે તેવી દહેશત સતત લોકો સેવી રહ્યા છે. અલ્લારખા પઠાણ, જેડેશ ટીવી, છોટાઉદેપુર. હું દોડીવાવ ગામે એક મુલાકાતે આવી છું. આમને 5 વર્ષનું બાળકને દીપડો ઉચકી લઈ ગયો તો એમને મારી નાખ્યું છે. બહુ ડર અને ગંભીર બહુ માહોલ છે આ ગામમાં. બાળકોને સ્કૂલ નથી મોકલી શકતા, આ લોકો ખેતર નહીં જઈ શકતા. ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટને બહુ ગંભીર પગલાં લેવા પડશે, નહીં તો ડરનું માહોલ ફેલાશે. અને મને એ પણ બીક છે કે અગર આદમખોર દીપડો છે અહીંયા ગામમાં આજુબાજુ તો હજુ કોઈ નાનું બાળક શિકાર ના થાય એ વિશે એમને પગલો ભરવો પડશે.